બીજા પણ એક મહત્વના સમાચાર, મુખ્યમંત્રી રૂપાણીએ ધાર્મિક આગેવાનો સાથે બેઠક કરી. 8 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવા અંગે તેમણે ચર્ચા કરી. રાજ્યમાં મંદિર, દેરાસર સહિતના ધર્મસ્થાનકો, આસ્થાના કેન્દ્રોને ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કેટલાક નિયમોને આધીન રહી દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી. જિલ્લા મથકોએ રહેલા વિવિધ ધર્મ સંસ્થાઓના સંતો મહંતો સાથે વિડીયો કોન્ફરન્સથી આ સમગ્ર બાબતે ગહન ચર્ચાઓ હાથ ધરી અને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઈ માસમાં મંદિરોમાં કોઈ ઉત્સવ કે પરવાનગી આપવામાં નહીં આવે. મંદિરો ધર્મ સ્થાનકોમાં આવતા દર્શનાર્થીઓને ટોકન આપીને ચોક્કસ સમય આપી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો ભીડભાડ અટકાવી શકાશે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા અને વરિષ્ઠ સચિવો પણ આ બેઠકમાં જોડાયા હતા. આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે ફોન લાઇનથી જોડાયા છે. જી બ્રિજેશ, મુખ્યમંત્રી રૂપાણીએ ધાર્મિક આગેવાનો સાથે બેઠક કરી છે, આ બેઠકની અંદર શું નિર્ણયો લેવાયા છે? જે રીતે વાત કરવામાં આવે તો 8 જૂનથી જે છે ધાર્મિક સ્થળો ખોલવામાં આવી રહ્યા છે અને આ ધર્મસ્થાનો ખુલે તે પહેલા મુખ્યમંત્રીએ જે છે ધાર્મિક આગેવાનો સાથે બેઠક કરી છે. જિલ્લાના જે તમામ ધાર્મિક આગેવાનો હોય, ધર્મ સંસ્થાઓ સાથે જોડાયેલા જે પ્રતિનિધિઓ હોય તેમની સાથે વાત કરીને તેમણે ચર્ચા કરી છે, જેની અંદર સ્પષ્ટ રીતે તેમણે નિર્દેશો આપ્યા છે કે આ મંદિરો ફક્ત દર્શન માટે ખોલવામાં આવી રહ્યા છે, ફક્ત દર્શન માટે મંદિરો ખોલવાની મંજૂરી આપી છે. આ જે છે કોઈ ઉત્સવ કે ધાર્મિક ઉત્સવ કે મેળાવડા નહીં થઈ શકે. કોરોના હજુ ગયો નથી, કોરોનાની વચ્ચે આપણે રહેવાનું છે, તે સમયે તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે તે માટેની ટકોર પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. એમણે સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે કોઈ પણ રીતે જે ધર્મસ્થાનો અથવા મંદિરો ખુલશે તો એ મંદિરો નિયમોનું પાલન કરશે, નિયમોનો કોઈ ભંગ નહીં થાય. જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન તમામ પાલન કરે, લોકો ભેગા ન થાય, ભીડ ન થાય, દર્શનને મંજૂરી છે, આ ઉપરાંત ભીડ ન થાય તેની પણ તકેદારી તમામ લોકોએ રાખવાની રહેશે. કોઈ પણ ધર્મસ્થાન આ નિયમોના પાલનમાંથી છટકી નહીં શકે, તમામ ધર્મસ્થાનોએ આ નિયમોનું પાલન કરવાનું રહેશે. આ પ્રકારની સ્પષ્ટ વાત મુખ્યમંત્રીએ જે કરી છે અને તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનને અનુસાર જ આ છૂટછાટ આપવામાં આવી રહી છે અને તે પ્રમાણે તમામ ધાર્મિક સ્થાનો આગળ વધે અને તમામ તકેદારી રાખે જેથી કરીને જનતાને કોરોનાથી સંક્રમિત થતા બચાવી શકાય. જી જી, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ, પરંતુ તમામ મહત્વના સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે.